ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમો લોન્ચ કરાયા છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરાતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતીકાલે ટેક્સટાઇલ માર્કેટમાં આવતીકાલે કેમ્પેન શરૂ કરવામાં આવશે. આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર પણ રજૂ કરાતા પહેલા લોકોના વિચારો જાણવા કાર્યક્રમ છે. ગુજરાતની જનતાનું સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોનો સંકલ્પ પત્રમાં સમાવીશું. અગ્રેસર ગુજરાતની વેબસાઇટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સૂચન પેટીઓ મુકાશે, તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મૂકવામાં આવશે, જેમાંથી ગુજરાતના નાગરિકો અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જણાવવામાં આવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરતમાં આવી રહ્યા છે, તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજસિંહ પણ સુરતમાં આવશે, તે સચિન વિસ્તારમાં કેમ્પેન ભાગ લેશે. જનપૂર્વક લોકોની જન સુખાકારી વધારી શકાય એવા હેતુસર ચૂંટણીના મેદાનમાં જ્યારે આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પક્ષ છે કે જે કહે છે એ કરે છે, અને જે નથી કહ્યું એ પણ વધારાનું જન સુખાકારીનું જે કામ હોય તે કરતી હોય છે. પણ વર્તમાન સમયમાં આપણે કંઈક નક્કી કરીએ કે આ કરવું છે, એના બદલે જનતા જનાર્દન નક્કી કરે કે અમારે કેવા પ્રકારનું કામ અપેક્ષાઓ તમારી પાસે છે, અમારા શું સપનાઓ છે, અમારી શું સંકલ્પનાઓ છે. એ જનતા જનાર્દન જે કહેશે એને અમારા સંકલ્પ પત્રમાં સમાવીને એને અમે આગામી 5 વર્ષમાં લોકો સુધી પહોંચાડવા માટે, સાકાર કરવા માટે કટિબદ્ધ થઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગઈકાલે પાર્ટીનું મુખ્ય કાર્યાલય છે શ્રી કમલમ, ત્યાંથી અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ દ્વારા અગ્રેસર ગુજરાતનું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અગ્રેસર ગુજરાત કેમ્પેનની અંદર સમગ્ર ગુજરાતમાં અમે લોકો ગુજરાતની જનતાના અભિપ્રાયો લેવાના છીએ.